હું કહું કે ફલાણા દીકરા ફલાણા વ્યક્તિ ને ત્યાં લાફો માર્યો હતો ને એટલે તું દુખી થાય છે, એમાં શું થઈ ગયું? લાફો માર્યો, માં ડોરા કાઢતો તો મેં લાફો માર દીધો, કશો ફરક ના પડે, વાતમાં દમ જ ના આવે. આવું કહું તો કોઈ દમ આવે, પણ એમ કહું કે ફલાણો નિર્દોષ હતો ને ત્યાં લાફો માર્યો ને તો એની મસાણી મેરડી આવી છે તરત દીવ. હું બાપા આ મસાણી મેરડી જીવ લઈ જશે, કે માફી માંગો માં, તું કે દંડ કરી દઉં. એમ કે આટલો દંડ કરો તો આટલો દંડ કરી દઉં, આટલું ચંગ મસાણી મેરડી ની બીક લાગે, જીવ બર્યાની બીક નહીં લાગતી, પણ બીક ખાલી છે નોના અંથા જીવ બરે ને એની રાખો તો મસાણી મેરડી થી ડરવાની જરૂર નહીં. ગોડાવ આવું, કોઈ આવું જાહેર માં ઉપર નહીં કે ચોખ્ખું, કોઈ માતા નહીં નડતી, બધાના જીવ નો નેહાકા જ નડે છે, પણ નેહાકા પાછળ છે ને દેવ નું નામ મારે એટલે દેવું પડે કે ફલાણા ની શિકોતર આવીને ફલાણા ની ઝોપડી આવીને ફલાણા ની ખુખાર મેળડી આવી. કદાચ માતા જો નડવા ઉતરે ને તો તમે આ ખાવા જેવા રહ્યા અને એક જ સેકન્ડ માં જીવ લઈ જાય એનો માતા કહેવાય. ગોડા કોઈ માતા નડતી હોય તથા જીવતા ના હોવ, કોઈ માતા એક ખાલી મેરડી નડતી હોય ને એક મેલડી ખાલી, એક મેલડી એક દેવ ખાલી નડતું હોય ને તમને, તમે એવું માનતા હોય ને કે દેવ નડે છે તમને, તો એક દેવ નડતું હોય ને તો આ જીવિત ના રહ્યા હોય, ચાંદનો એક સેકન્ડ માં જીવ ઉઠાઈ લઉં એ માતા છું હું જેને નડું એને. પણ આ તો ખાલી મારી નોમ જ હોય, હું નડવા જાઉં ને તો ગોડા રાક્ષસો નહીં ગોઠી, આજના કારા માથાના મોનવીર ગોઠવું અમારી આ દેત જેવા.